આજે બીજા શૈક્ષણિક સત્ર 2022-23 નો પ્રારંભ થયો હતો। અંકલેશ્વર નગરમાં દિવાળીની મિનિ વેકેશનની રજાઓ પૂર્ણ થતા ફરી આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે। આજથી ફરી સ્કૂલ ચલે હમના નારા સાથે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પુનઃ શરૂ થયું છે। દિવાળી વેકેશનમાં સૂની પડેલી શાળાઓમાં બાળકોની કિલકારીઓનો માહોલ ગુંજી ઉઠ્યો હતો। અંકલેશ્વર નગરમાં કોરોના કાળની ઓનલાઈન શિક્ષણ બાદ શરૂ થયેલી શાળામાં દિવાળીનું મિની વેકેશન પડતા મોટાભાગના બાળકો મોસાર પક્ષમાં કે અન્ય બહાર ગામ પર ઉપડી જઈને દિવાળીની રજાઓના ભરપૂર આનંદ માણ્યો હતો। બાળકોએ પોતાના પરિવાર સાથે આનંદ કિલોલ સાથે દિવાળીની રજાઓ માણી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીને આજે ગુરુવારે 10 નવેમ્બરથી શરૂ થયેલી શાળામાં નવી ઉર્જા સાથે હવે ફરી શિક્ષણ કાર્યમાં જોતરાઈ ગયા હતા। બાળકોએ પોતાના પરિવાર સાથે આનંદ કિલોલ સાથે દિવાળીની રજાઓ માણી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીને આજે ગુરુવાર 10 નવેમ્બરથી શરૂ થયેલા શાળામાં નવી ઉર્જા સાથે હવે ફરી શિક્ષણ કાર્યમાં જોતરાઈ ગયા છે। વાલી અગાઉથી પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે સ્ટેશનરીની દુકાનોમાંથી જરૂરી શિક્ષણની સહિતની ખરીદીની તૈયારી કરી આજે મોટાભાગની માતાઓ પોતે વહેલા ઉઠી બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તા સાથે તૈયાર કરીને સ્કૂલે જવા માટે આવતા સ્કૂલ વેન સહિતના વાહનોમાં બાળકોને સ્કૂલે ભણવા મોકલ્યા હતા। કેટલાય દિવસોથી વિદ્યાર્થીઓ વગર સૂની પડેલી શાળાઓના વર્ગખંડ વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠી હતી। જ્યારે KG અને નર્સરીમાં ભણતા નાના ભૂલકાઓ કોઈ રડતા અને અમુક હસતા નજરે પડ્યા હતા। જ્યારે બાળકો શાળામાં હાજર થઈ જતા તમામ વર્ગખંડમાં શિક્ષકો દ્વારા બીજા સત્રના પ્રથમ દિવસથી શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું।